આવતીકાલે ભરૂચ જિલ્લામાં રસીકરણનું મહાઅભિયાન યોજાશે, જેમાં 90,000થી વધુ લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાશે, જેનો લાભ લેવા જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। આવતીકાલે ભરૂચ જિલ્લામાં રસીકરણનું મહાઅભિયાન યોજાશે, જેમાં 90,000થી વધુ લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાશે, જેનો લાભ લેવા જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જિલ્લામાં કુલ 14,20,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં 13,285 કર્મીઓ તેમજ 40,620 ફ્રન્ટલાઇન વર્કરોએ કામ કર્યું છે। રસીકરણમાં કુલ જિલ્લાભરમાં 265 કેન્દ્રો પર રસીકરણ થશે, જેનો સમય સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ડોઝ આપવામાં આવશે, જે અન્વયે જિલ્લા સમાહર્તાએ લોકોને વધુમાં વધુ રસીનો લાભ લેવા અપીલ કરી છે। ભરૂચ જિલ્લામાં 16 જાન્યુઆરી 2021થી સમગ્ર જિલ્લાની અંદર કોરોના રસી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। અત્યાર સુધી 10,61,189 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે। 3,59,685 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે। જિલ્લાની અંદર ટોટલ જે વિલેજ છે એમાંથી 237 ગામો એવા છે કે જેમાં 100% રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે। આવતીકાલે 17/9/2021ના રોજ ભરૂચ જિલ્લામાં કોવિડ-19ની રસીકરણ માટેનું મહાઅભિયાનનું આયોજન કરવામાં આવેલું છે। આ મહાઅભિયાનના આયોજનની અંદર 90,000થી 1,00,000 લોકોને રસી આપવાનું આયોજન અમે કરેલું છે, અને એના લઈને ખાસ કરીને જુદા જુદા તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારની અંદર 265 જેટલી વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે। આ વેક્સિનેશન સેન્ટરમાં ખાસ કરીને જે લોકો પ્રથમ ડોઝ બાકી હોય અને બીજો ડોઝ જેનો બાકી છે એ તમામે તમામ લોકોને એની સમયમર્યાદા પૂર્ણ થયેલી હોય તો તમામે તમામ લોકોને વેક્સિનેશન સેન્ટર પર જઈ અને વેક્સિન લેવા માટેની હું હાર્દિક અપીલ કરું છું। કોરોના મહામારી સામે જંગ જીતવા માટે માત્ર રસીકરણ એ જ માત્ર એક ઉપાય છે, તો હું ભરૂચવાસીઓને નમ્રપણે અપીલ ફરીથી કરું છું કે સ્વયંભૂ પ્રોએક્ટિવ આમાં પાર્ટિસિપેટ થઈ અને જે લોકો બાકી રહેલા છે એ તમામે તમામ લોકો કાલે રસીકરણ કરાવે। થેન્ક યુ।